दर्शक मित्रों नमस्कार। आज आपने आ वीडियो गुजराती अने हिंदी बन्ने भाषानी अंदर आपना माटे रजू करवामां आव्यो छे। आजे वात करवी छे गोंडलना महाराजा भगवत सिंहजी अने पूनानी फर्ग्युसन कॉलेज। કાઠિયાવાડની અંદર 222 દેશી રજવાડાઓ હતા, જેમાં 30 મોટા રજવાડાઓ જેને આપણે સલામી રાજ્યો તરીકે ઓળખતા હતા। ગોંડલ રાજ્ય પ્રથમ વર્ગનું નમૂનેદાર દેશી રજવાડું હતું, જેના મહારાજા ભગવતસિંહજી બહુ બુદ્ધિશાળી અને પરદેશમાં ભણેલા ગણેલા કૂટનૈતિક દ્રષ્ટિવાળા દુરંદેશી શાસક હતા, જેણે પોતાની પ્રજા માટે એવી વ્યવસ્થા અને એવા કાયદા કાનૂનો બનાવ્યા હતા કે આજે રાજાશાહી ચાલી ગઈ એને પણ 73 વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણી ગોંડલની પરિસ્થિતિ, આપણી સરકાર, અધિકારીઓની કામગીરી જોઈને ગોંડલના લોકો આજે પણ ભગવતસિંહજીને યાદ કરે છે। એવી એમણે ગોંડલની અંદર શિક્ષણ માટેની બહુ સારી વ્યવસ્થા કરી હતી, જેમણે 1919ની અંદર દીકરીઓ માટે છે એ ફરજિયાત કન્યા કેળવણીની વ્યવસ્થા છે એ કરી હતી। ગોંડલ રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીને ભણવા ન મોકલે તો એને દંડ કરવામાં આવતો હતો। ગોંડલ રાજ્યમાં જે દીકરી મેટ્રિક પાસ થઈ જાય એને રાજસભામાં બોલાવી અને એનું 500 રૂપિયા દઈને બહુમાન કરવામાં આવતું હતું। એ સમયે જ્યારે મૈસૂર અને વડોદરા રાજ્યમાં પણ કન્યા કેળવણીનો ફરજિયાત કાયદો નહોતો, એવે વખતે મહારાજા ભગવતસિંહજીએ આ કન્યા કેળવણીનો ઐતિહાસિક કાયદો બનાવીને બધાને નવાઈ પમાડી દીધા હતા। ગોંડલ રાજ્યની અંદર ભગવતસિંહજીએ સત્તા સંભાળી એના પહેલા પુરાની જર્જરિત પાઠશાળાઓ હતી, એ બધી નિશાળોને એણે પાડી નાખી અને આખા ગોંડલ રાજ્યની અંદર તમામ ઠેકાણે એક સરખા નકશાવાળી ડિઝાઇનની પાઠશાળાઓ નિશાળો બનાવી હતી ભગવતસિંહજીએ। આ ઉપરાંત ભગવત ગોમંડળ નામનો 9 ભાગનો ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશનું નિર્માણ કર્યું હતું। ભગવતસિંહજી એવા નીતિમાન રાજવી હતા, એના યુવરાજ અને રાજકુમારો અને પોતાને ખુદ વાર્ષિક જે કંઈ નિશ્ચિત રકમ કરવામાં આવી હોય એટલો જ એ વર્ષ દરમિયાન ખર્ચ કરતા હતા। રાજ્યનો એક પણ પૈસો ક્યારેય પણ ભગવતસિંહજી બગાડતા નહીં। ગોંડલ રાજ્યમાં કોઈ મહેમાન આવે, અધિકારી આવે અને એને બોલાવવામાં આવ્યો હોય, જેટલા સમય સુધી એને ત્યાં બોલાવવામાં આવ્યા હોય, રોકવામાં આવ્યા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો એ વધુ રોકાય તો તરત જ એને એ રકમનું, એ રોકાવાનું બિલ આપવામાં આવતું હતું। આપણા રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ભગવતસિંહજીના ગોંડલમાં મહેમાન બન્યા અને 3 દિવસથી વધારે રોકાયા તે ત્યારે તરત જ મહારાજા ભગવતસિંહજીએ રવિન્દ્રનાથ ટાગોરને બિલ આપ્યું હતું કે આપ સમય કરતાં વધુ રોકાયા છો, કાર્યક્રમ મુજબ નહીં, તો આ બિલ તમારે રાજ્યના નિયમ મુજબ, કાયદા મુજબ ભરવું પડશે। એ પછી તો મહારાજા ભગવતસિંહજી શાંતિ નિકેતન ગયા અને રવિન્દ્રનાથ ટાગોરને એ શાંતિ નિકેતન માટે બહુ મોટી રકમનો એ જમાનામાં ફાળો આપી અને એનું માન વધાર્યું હતું। આવી રીતે એ કાનૂન ક્યારેય પણ તોડવામાં માનતા નહીં। ભગવતસિંહજી એમના રાજકુમાર, રાજકુમારીઓ બધાને એવી કડક નજર હેઠળ રાખતા હતા અને જિંદગીના એવા પાઠ શીખવતા હતા કે ગોંડલનો રાજકુમાર કે રાજકુમારી કોઈ પણ દિવસ રાજ્યનો એક પણ કાનૂન ન તોડે। આવા સમયે પૂનાની અંદર ફર્ગ્યુસન કોલેજનું બાંધકામ ચાલી રહ્યું છે। પૂનાના લોકો કાઠિયાવાડની અંદર આ કોલેજ માટે ફાળો એકઠો કરવા માટે આવ્યા, એટલે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના બધા રજવાડાઓએ પોતાની સ્થિતિ મુજબ ફાળો આપ્યો, પણ બધાએ કીધું કે તમે ગોંડલ જાઓ, મહારાજા ભગવતસિંહજી તમને બહુ ફાળો આપશે,
કારણ કે એ લોકો જાણતા હતા કે ભગવતસિંહજી રાજ્યની તિજોરીનો એક પણ પૈસો ખોટી રીતે વાપરતા નથી, એટલે એમને એમ કે ભગવતસિંહજી કંઈ નહીં આપે. પણ આ લોકો જ્યારે ભગવતસિંહજી પાસે આવ્યા અને વાત કરી કે અમે પૂનાની અંદર ફર્ગ્યુસન કોલેજ ને આગળ વધારવા માટે, એનો વિકાસ કરવા માટે, ફાળો લેવા માટે આપની પાસે આવ્યા છીએ, મહારાજા કે વાહ વાહ ભાઈ, ખૂબ સરસ વાત કે. એટલે થોડીક વાર વિચારીને કીધું કે હું આપને ફાળો આપું, પણ મારી એક શરત તમને મંજૂર હોવી જોઈએ. એટલે પેલા કે કઈ તમારી શરત? મહારાજા ભગવતસિંહજીએ વિચાર કરીને કીધું કે યાવતચંદ્ર દિવાકરો, મારા 10 છોકરાઓ પૂનાની કોલેજમાં ભણે એવો જો તમે કરાર મને કરી આપો તો હું તમને ફાળો આપું. પેલા લોકો સહમત થઈ ગયા કે લાવો કાગળ અને પેન, અને તરત જ આ કરાર લખવામાં આવ્યો અને મહારાજા ભગવતસિંહજી અને પૂનાના અધિકારીઓએ એના ઉપર સહી સિક્કા કરીને મહારાજા ભગવતસિંહજીને એ કાગળ દઈ દેવામાં આવ્યો. આજ રાજ ગયા, રજવાડા ગયા, પણ ભગવતસિંહજીનો આ કરાર આજે પણ એમ ને એમ મોજૂદ ઊભો છે. આજે પણ દર મે મહિનાની અંદર ગોંડલનો મામલતદાર અખબારોની અંદર, છાપાની અંદર જાહેરાત આપે છે કે જે ગોંડલ રાજ્યના વિદ્યાર્થીને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણવા જવું હોય તો આપણી આજે 10 સીટ ત્યાં અનામત રાખવામાં આવી છે. તો એ પછી મહારાજા ભગવતસિંહજી આ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ત્યારે ₹22,500નું દાન કર્યું હતું. એ રકમનો ફાયદો આજે પણ ગોંડલના પ્રજાજનો લઈ રહ્યા છે. ભગવતસિંહજી આવા મુત્સદ્દીવાન અને ભવિષ્યનું વિચારવા વાળા રાજવી હતા. એણે જે જે કામ કર્યા એનો ફાયદો આજે પણ લોકો લઈ રહ્યા છે. હવે હું આપને પૂનાની આ ફર્ગ્યુસન કોલેજનો પરિચય કરાવવા માટે જઈ રહ્યો છું. પૂનાની અંદર આ ફર્ગ્યુસન કોલેજની સ્થાપના ડેકન એજ્યુકેશન સોસાયટી દ્વારા 1885માં કરવામાં આવી હતી. આ કોલેજ આખા હિન્દુસ્તાનમાં એ જમાનામાં અને આજે પણ એ ગ્રેડની માનવામાં આવે છે. આ કોલેજ 8 એકરમાં ફેલાયેલી છે, જેમાં લાઇબ્રેરી, ઓડિટોરિયમ, કેન્ટીન, હોસ્પિટલ, પાર્કિંગ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પ્લેસમેન્ટ, આવી બધી સુવિધાઓ છે. આ કોલેજનો મુખ્ય લોગો છે નોલેજ ઇઝ પાવર. ફર્ગ્યુસન કોલેજનું ઉદ્ઘાટન એલ્ફિન્સ્ટન કોલેજના આચાર્ય વિલિયમ વર્ડ્સ વર્થ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોલેજનું નામ મુંબઈના ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ પૂનાના અંદર આ કોલેજ જે થઈ એમાં જેમ્સ ફર્ગ્યુસને ત્યારે ₹1200નું દાન આપ્યું હતું. આ કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ પ્રોફેસર વામન શિવરામ આપતે રહ્યા. જ્યારે 1935માં આ કોલેજે 50 વર્ષ પૂરા કર્યા એ સમયે ભારતમાંથી એકમાત્ર નોબેલ પ્રાઇઝ વિજેતા સર સીવી રામન સ્વર્ણ જયંતિ પ્રસંગમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ કોલેજની અંદર ભારતના બહુ મોટા મોટા જાણીતા વ્યક્તિઓ એના વિદ્યાર્થીઓ રહ્યા છે. આપણા 2 વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને વિશ્વનાથ પ્રતાપ સિંહ આ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે. દામોદર વિનાયક સાવરકર, કાકા સાહેબ કાલેલકર, આરપી પરાંજપે, ડીડી કૌસાંબી, અભિનેત્રી સ્મિતા પાટીલ, અભિનેત્રી સોનાલી કુલકર્ણી, અભિનેત્રી રાધિકા આપટે, ઈરાવતી કરવે અને ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ આ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે. આ કોલેજની વિશેષતા એ છે કે આ સ્વાયત્ત કોલેજ છે. આ કોલેજની અંદર બેચલર ઓફ આર્ટ્સ, જેમાં ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, મરાઠી, મ્યુઝિક, જિયોગ્રાફી, ફિલોસોફી, આવા બધા વિષયો શીખવવામાં આવે છે. જેમાં અનુસ્નાતકમાં પુરાતત્વ અને ઇતિહાસમાં આ કોલેજનું આખા હિન્દુસ્તાનમાં બહુ મોટું નામ રહ્યું છે. આવી જગવિખ્યાત કોલેજની અંદર ગોંડલ રિયાસતના
10 વિદ્યાર્થીઓ દર વખતે મફતમાં એડમિશન મળે છે એ આપણા મહારાજા ભગવતસિંહજી વિચક્ષણ દ્રષ્ટિનું પ્રમાણ છે. ભગવતસિંહજીએ જે જે નિશાળો બનાવી હતી એ નિશાળોના બધીના બારી દરવાજા બહુ મોટા બનાવ્યા હતા. ભગવતસિંહજી એમ માનતા કે જે નિશાળોના ગ્રાઉન્ડ એના ઓરડાઓ એને બારી બારણાઓ જેમ મોટા હોય એમ વિદ્યાર્થીઓનું મન મોટું બને છે. નાની જગ્યામાં રહેવાથી માનવીનું મન પણ નાનું થઈ જાય છે. એટલે ગોંડલ રાજ્ય આખાની અંદર એમણે આવી સરસ મજાની નિશાળો એ જમાનામાં બાંધી હતી. ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યમાં આજે ગોંડલી નદીને કિનારે જેને આપણે સંગ્રામજી હાઈસ્કૂલ તરીકે ઓળખીએ છીએ એવી ગ્રસ્યા કોલેજની સ્થાપના કરી હતી અને પોતાના રાજ્યમાં 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. કેળવણીના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના અન્ય જે રાજાઓ છે એમાં ભગવતસિંહજીનું નામ શિરમોર લેવામાં આવે છે એવા એના કાયદા કાનૂનો હતા. ભગવતસિંહજીએ જે દીકરીઓને કેળવણી આપી એમાં જમનાબાઈ રાઠોડ નામની એક વિદ્યાર્થીની એ જમાનામાં ગ્રેજ્યુએટ થઈ ભણી ગણી અને રાજ્યની સેક્રેટરી પદે પણ આવી હતી, જેની પાછળ પણ મહારાજા ભગવતસિંહજીનું બળ અને પ્રદાન રહ્યું હતું. એથી એ દીકરી રાજ્યમાં આ કક્ષા સુધી એ જમાનામાં પહોંચી શકી હતી. તો સલામ છે આવા મહારાજા ભગવતસિંહજીને, એની શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિને, એની ભવિષ્યની નજરને. તો આમાંથી કંઈક શીખવા જેવું, જાણવા જેવું છે, આજના સમયે પણ વિચારવા જેવું.